પાટીદાર અનામત આંદોલન સમિતિ ગુજરાત દ્વારા 2015થી જે પાટીદાર આંદોલન ચાલે છે, જેની અંદર અસંખ્ય કેસો પાટીદારના મુખ્ય કન્વીનર હાર્દિક પટેલ અને અલ્પેશ કથિરિયા અને મુખ્ય આંદોલનકારી ઉપર જે અસંખ્ય કેસો ગુજરાત સરકારે કરેલા એના અનુસંધાને ગુજરાત સરકારના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી જોડે અમારા સમાજના ખોડલધામ અને ઉમિયાધામના મૂળ ટ્રસ્ટીઓ અને સમાજના મુખ્ય આગેવાનો દ્વારા સરકાર જોડે રજૂઆત કરેલી કે અમારા 2015ના આંદોલનના લગતા બધા કેસો વાઇન્ડ અપ કરીશું. સરકારે એ વખત હકારાત્મક પ્રતિભાવ આપેલો, પણ છેલ્લા 2 વર્ષની અંદર આનું કોઈપણ પ્રકારનો નિર્ણય ના આવતા હાલ બધા કેસો ચાલુ હોવાને કારણે અમારા આંદોલનકારીઓ કોર્ટોની અંદર ધક્કા ખાઈ રહ્યા છે. સરકારને અમે આજના દિવસે સમગ્ર ગુજરાતની અંદર જિલ્લા લેવલે અને તાલુકા લેવલે આવેદન પત્ર આપવાનો પ્રોગ્રામ રાખેલ છે, જેના તરફી અમે આજે પ્રાંતિક તાલુકાની અંદર એસડીએમને આવેદનપત્ર આપ્યું છે, જેમાં ખાસ સ્પષ્ટ જણાવ્યું છે કે અમારા થયેલા આંદોલનના ટોટલી કેસો સરકાર દ્વારા જો 15 દિવસની અંદર પૂર્ણ કરવામાં નહીં આવે તો હકારાત્મક તરીકે અને સત્વાત્મક તરીકે અને રત્નાત્મક રીતે આંદોલન ફરીથી ચાલુ થશે અને સંપૂર્ણ જવાબદારી સરકારશ્રીની રહેશે.